શ્રેયા અને સીમા પિતરાઈ બહેનો છે અને ખૂબ જ સારી સહેલીઓ પણ છે। આજે અમુક વર્ષો પછી સીમા શહેરથી ગામમાં વેકેશન માણવા આવી છે। શ્રેયા સીમાથી કેટલાક વર્ષ મોટી છે, પરંતુ તો પણ બંનેને ખૂબ જ સારું બને છે અને બંને દાદાજીની સાથે સમય પસાર કરવાનું પણ પસંદ કરે છે। અરે સીમા, તું તો ઘણી બદલાઈ ગઈ છે। શું મતલબ દાદાજી? તારી ઊંચાઈ કેટલી વધી ગઈ છે અને તું શહેર ગયા પછી દુબળી પાતળી પણ થઈ ગઈ છે। શું ત્યાં ખાવાનું નથી મળતું? ના દીદી, એવું તો કઈ જ નથી। કદાચ એટલે જ પાતળી થઈ ગઈ છું કે પાછળના મહિનાઓમાં મારી ઊંચાઈ ઝડપથી વધી છે, તેના કારણે તમને હું થોડી બદલાયેલી લાગી રહી છું। આમ તો સારું જ છે, ફેરફાર જ સંસારનો નિયમ છે। હા દાદાજી, મેં મારી વિજ્ઞાનની ચોપડીઓમાં પણ ફેરફાર વિશે વાંચ્યું છે। સારું, થોડું મને પણ સમજાવ કે શું વાંચ્યું તે? દીદી, આપણી ચારે બાજુ કેટલા બધા ફેરફાર હંમેશા થતા રહે છે, જેમ કે દિવસથી રાત થવી અને રાતનું ફરીથી દિવસમાં બદલાઈ જવું। ક્યારેક તડકો આવે છે, ક્યારેક છાંયડો આવે છે, તો ક્યારેક વરસાદ। દરેક વર્ષે નવું ઘાસ આવે છે, મોટું થાય છે અને પછી સુકાઈ જાય છે। ફળ, શાકભાજી વગેરે ઉગે છે અને પછી બગડી જાય છે। દૂધમાંથી દહીં બની જાય છે, પાણી બાષ્પીભવન થઈ જાય છે, કપડાં સુકાઈ જાય છે। દરેક બાજુએ ફેરફાર થતા જ રહે છે। ખૂબ જ સરસ દાદા, સીમા મોટી પણ થઈ ગઈ છે અને સમજદાર પણ। શ્રેયા, મને ખબર છે તું મારી વાતોમાં વધારે પણ જાણકારી ઉમેરી શકે છે, જણાવ ને। આ વિષય ખૂબ જ રસપ્રદ છે। ઋતુનું બદલાવવું, દિવસ રાત વગેરે, આ બધા કુદરતી ફેરફાર છે, પરંતુ માણસો પણ ઘણા ફેરફારોનું કારણ બને છે। જેમ કે આપણે ઘઉં દળીને લોટ બનાવીએ છીએ અને પછી આ લોટથી બ્રેડ, રોટલી, બિસ્કિટ અને ન જાણે શું શું બનાવીએ છીએ, આ પણ તો ફેરફાર જ છે। સારું સીમા, હવે એ જણાવ કે શું બધા ફેરફાર એક જ પ્રકારના હોય છે? ના દાદાજી, ફેરફારોને સમજવા માટે આપણે તેમનું વર્ગીકરણ કરી શકીએ છીએ, કુદરતી ફેરફાર અને માનવ સર્જિત ફેરફાર। તેના સિવાય આપણે બે મુખ્ય પ્રકારના ફેરફારો પર ચર્ચા કરી શકીએ છીએ। કયા કયા પ્રકાર સીમા? દીદી, કેટલાક ફેરફાર એવા હોય છે જેને સરળતાથી ઉલટાવી શકાય છે। કોઈ ઉદાહરણ આપીને સમજાવ। પહેલા એક પ્રશ્નનો જવાબ આપ, જો હું પાણી ઉકાળીને તેને ઢાંકી દઉં તો શું થશે? પહેલા પાણી ગરમ થઈને વરાળમાં બદલાઈ જશે, પછી વરાળ ઢાંકણથી અથડાઈને ઠંડી થઈને પાણીમાં ફેરવાઈ જશે। આનો મતલબ પાણી ગરમ કરવાથી વરાળ બની જાય છે અને વરાળ ઠંડી થતાં જ ફરીથી પાણી બની જાય છે। એટલે પાણીની વરાળ બનવી એક એવા ફેરફારનું ઉદાહરણ છે જે ઉલટાવી શકાય છે। જો હું આ ચાદરને વાળી શકું અને પાછી પાથરી શકું છું અને પાછી વાળી શકું છું, તો આ પણ ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો। ખૂબ જ સરસ સીમા, અને આ ચાદરને કાતરથી કાપી લઈએ તો આ ઉલટાવી ન શકાય। આવી જ રીતે કોઈ શાકને તળી લઈએ તો તે પણ ફરીથી પહેલા જેવું નહીં થઈ શકે। અને તું જે ઊંચી થઈ ગઈ છે તે પણ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર થયો, પરંતુ તું ફરીથી જાડી થઈ શકે છે અને ફરીથી પાતળી પણ થઈ શકે છે, તો આ ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો। તમે એકદમ સાચું કહી રહ્યા છો દાદાજી, કેટલીક વાર આપણે ફેરફાર કરવા માટે કેટલીક વસ્તુઓનું મિશ્રણ પણ કરીએ છીએ। પીળો અને વાદળી રંગ ભેળવીને લીલો રંગ બનાવી લઈએ છીએ, અથવા પછી તાંબુ અને ટીનને ભેળવીને કાંસા જેવી મિશ્ર ધાતુ પણ બનાવી શકીએ છીએ। ખૂબ જ સરસ, તમને બંનેને ફેરફારની ખૂબ જ સારી સમજ છે। ચાલો હવે જે આ વિડિયો જોઈ રહ્યા છે તેમની સાથે મળીને એક રમત રમીએ છીએ। હું કેટલાક ફેરફારના નામ બોલીશ અને તમારે જણાવવાનું છે કે શું આ ફેરફાર ઉલટાવી શકાય છે કે નહીં। કાચા ઈંડાથી ઉકાળેલું ઈંડું,
સાચું કહ્યું, આ ઉલટાવી નથી શકતા. ઊનના દોરાથી બનેલું સ્વેટર. આ પણ સાચું, હા આ ઉલટાવી શકાય છે. હવે મારો વારો, ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવો. હા આ ઉલટાવી નથી શકતા. મજા આવી ગઈ મળીને. ભણવાથી શીખવાનું કેટલું સરળ થઈ જાય છે. જેમ કે તમને ખબર છે, ફેરફાર જ સંસારનો નિયમ છે અને આ ફેરફારના કારણે ના જાણે કેટલા નવા આવિષ્કાર થયા અને વૈજ્ઞાનિક શોધો પણ થઈ, જેનાથી આપણી જીવનશૈલીમાં ઘણો ફેરફાર આવી ગયો છે અને આની સાથે સાથે આપણને પર્યાવરણ પર થતી આની અસરની ખબર હોવી જોઈએ. જેમ કે તમે પાણીને જ લઈ લો, માણસની જરૂરિયાતથી વધારે પાણીની લાલચના કારણે પર્યાવરણ જોખમમાં આવી ગયું છે. જંગલોને કાપવા અને પાણી પવનમાં ફેરફાર વગેરેના કારણે જીવન મુશ્કેલીમાં પડી રહ્યું છે. હા આના વિશે મેં ટીવી પર પણ ઘણી ચર્ચા જોઈ છે અને ઝાડ છોડ પણ આ ફેરફારને ઓછો કરવામાં આપણી મદદ કરે છે. દાદાજી, આજે આપણે ગામમાં કેટલાક છોડ રોપીએ, તેનાથી આપણે કંઈક તો સારો ફેરફાર કરી શકીએ છીએ. હા દીદી, ચાલો છોડ રોપીએ છીએ. અને દીદી, આજે જ કેમ, આપણે દર અઠવાડિયે ઓછામાં ઓછો એક છોડ રોપવો જોઈએ. એકદમ સાચું, ચાલો જઈએ છીએ. પરંતુ ધ્યાન રાખો કે આપણે તે છોડનું ધ્યાન પણ રાખવાનું છે.